वडोदरा में 17 वर्षीय किशोर रोनित जोशी एक अनोखो प्रचार जोवा मळ्यो। मतदान की जागृति 17 वर्षीय किशोरे प्रचार कर्यो। एक पैडा की साइकल चलावी लोकोने मतदान करवा अपील करी। रोनित साथे परिवार ना सभ्यो पण मतदान जागृति में जोड़ाया। चूंटणी में वधु लोग मतदान करे तेवी रोनित नी अपील छे। लोकशाहीनुं पर्व चूंटणी आवी छे। स्थानिक स्वराज्यनी चूंटणी टूंक समयमां योजावानी छे त्यारे वडोदरामां लोको मतदान माटे जागृत बने एना माटे अनोखो प्रयत्न करवामां आव्यो छे। जुदा जुदा प्रकारनी बनायेली साइकलो आ उपरांत एक पैडावाळी साइकल जे भारतमां एकमात्र आ युवान चलावी रह्यो छे अने ए आजे वडोदरा शहेरना विविध रस्ताओ पर निकळी अने लोकोने जागृत करवा प्रयत्न करी रह्या छे कि लोको मतदान करे। साची लोकशाही त्यो बनशे ज्यारे लोको मतदान करे। परंतु मजबूत लोकशाही जेम साइकल चलावो अने शरीर मजबूत बने एम जो मतदान करशो तो तमारू लोकशाही मजबूत बनशे। शुं संदेश आपी रह्या छो एक पैडावाळी साइकल चलावीने? મારું નામ રોનિત છે અને આ એક પૈડાવાળી સાયકલ ચલાવીને એક જ સંદેશ આપવા માંગુ છું કે વધારામાં વધારે વોટ કરો, કારણ કે તમારો એક વોટ જે બહુ ચેન્જ લાવી શકે છે ડેમોક્રેસીમાં। પણ તમે વોટ નહીં કરો, તમને એક હક નથી કે કોઈને ક્રિટિસાઇઝ કરો। આપણે રાજા તો નથી, પણ રાજા આપણે જ બનાવીએ છીએ, એટલે તમારો વોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એટલે આ અભિયાન મેં શરૂ કર્યું છે। ઓકે, રાજા બનાવવા માટે વોટ અગત્યનો। ઘણા સમયથી સાયકલો બનાવો જુદા જુદા પ્રકારની, લોકશાહી સાચી મજબૂત બનશે મતથી? બિલકુલ બનશે, કેમ નહીં। 50% થાય છે એની જગ્યાએ જો 80% મતદાન થાય તો લોકોનો ખરો અવાજ સંસદ સુધી પહોંચે, એટલે મત આપવું જરૂરી જ છે। બિલકુલ, મત આપવું ખૂબ જરૂરી છે અને લોકશાહીમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરે એના માટે અનોખી રીતે એક પૈડાવાળી સાયકલ અને જુદી જુદી સાયકલો જે બનાવી છે એ સાયકલો લઈને વડોદરા શહેરના ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી આ રેલી કાઢી અને લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, VTV News, વડોદરા।